हेलो फ्रेंड्स, आज हम तुम्हारे साथ शेयर करी क्रीमी और टेस्टी काजू द्राक्ष में आइसक्रीम ले रहे ઘરે બજાર જેવો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ બનાવવા માટે સૌથી પહેલા કાજુ ની પેસ્ટ બનાવવા મેં અહીંયા 10 નંગ અને 1/4 કપ જેટલા કાજુ ના આ રીતના 2 ટુકડા કરીને લઈ લીધેલા છે. તો અહીંયા તમે આખા કાજુ ની જગ્યાએ ટુકડા કાજુ પણ લઈ શકો છો. તો હવે કાજુને મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈને ગ્રાઇન્ડ કરી લઈએ. તો આપણા કાજુ ગ્રાઇન્ડ થઈને તેનો ભૂકો થઈ ગયો છે. હવે તેમાં 1/4 કપ એટલે કે 4 મોટી ચમચી જેટલું દૂધ એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધ હારે કાજુની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આઈસક્રીમનો બેઝ બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં 500 ml એટલે કે 1/2 લિટર જેટલું દૂધ એડ કરી દઈએ અને દૂધમાં એક બોઇલ આવવા દઈએ. તો અહીંયા તમે ઘરે આવતા કોઈ પણ ફેટનું દૂધ લઈ શકો છો. બસ દૂધમાંથી મલાઈનો ભાગ ન કાઢવો. તો આપણા દૂધમાં આ રીતના બોઇલ આવે અને તે ઉકળવા લાગે એટલે આપણે ચમચાની મદદથી તેને સતત હલાવતા જઈને આઈસક્રીમના બેઝ માટે ઉકાળી લેવાનું છે. તો હવે ઉકળતા દૂધમાં કાજુની પેસ્ટને એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કાજુની પેસ્ટને આ રીતના ઉકળતા દૂધમાં એટલે કે આઈસક્રીમ બેઝમાં એડ કરવાથી કાજુની એકદમ સરસ ફ્લેવર આપણા આઈસક્રીમમાં આવશે. અને આઈસક્રીમ માટે આપણે દૂધને જેમ ઉકાળતા જઈએ છીએ તેમ પેનની સાઇડ્સમાં મલાઈ ભેગી થાય છે. તેને આપણે ચમચાની મદદથી દૂધમાં એડ કરી લેવાની છે. તો આ રીતની મલાઈ એડ કરવાથી આપણું દૂધ એકદમ ઘટ થાય છે. હવે મેં અહીંયા 1/2 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. તેને દૂધમાં એડ કરીને મિક્સ કરી લઈએ. તો ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અને શરૂઆતમાં જ્યારે આપણે દૂધમાં ખાંડ એડ કરશું ત્યારે દૂધ થોડું પતલું થશે, પણ ધીમે ધીમે તે ઘટ થવા લાગશે. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું દૂધ ઉકળીને પહેલા કરતાં તેની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અને તે ઘટ થઈ ગયું છે. તો હવે આપણા આઈસક્રીમ બેઝને થિકનેસ આપવા માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. તમે કોર્નફ્લોરની જગ્યાએ તપખીનો લોટ એટલે કે આરારોટ પાવડર પણ લઈ શકો છો. હવે તેમાં 1/4 કપ જેટલું ઠંડુ દૂધ એડ કરીને કોર્નફ્લોરને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કોર્નફ્લોરને ઓગાળવા માટે આપણે હંમેશા ઠંડા દૂધનો ઉપયોગ કરવાનો છે. પાણીનો ઉપયોગ ક્યારેય નથી કરવાનો, નહીં તો આઈસક્રીમના બેઝમાં પાણીને લીધે ક્રિસ્ટલ્સ થઈ જશે. તો આપણો કોર્નફ્લોર સારી રીતે ઓગળી ગયો છે. હવે તૈયાર થયેલા કોર્નફ્લોરના મિક્સરને આઈસક્રીમ બેઝમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો કોર્નફ્લોર એડ કર્યા પછી આપણે આઈસક્રીમ બેઝને સતત હલાવતા રહેવાનું છે, નહીં તો તે પેનના તળિયે ચૂંટી જશે. તો તમે જોઈ શકો છો કે કોર્નફ્લોર એડ કર્યા પછી ફક્ત 2 થી 3 મિનિટમાં જ આપણો આઈસક્રીમ બેઝ એકદમ થીક થઈ ગયો છે. અને ચમચાની મદદથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે બેઝ ચમચાને આ રીતનું એક કોટિંગ આપી દે છે, મીન્સ તેની થિકનેસ એકદમ પરફેક્ટ છે. તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બેઝને ઠંડો કરવા માટે રાખી દઈએ. તો આપણો બેઝ ઠંડો થાય છે ત્યાં સુધી આપણે આઈસક્રીમને ક્રીમી અને એકદમ બજાર જેવો બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ, જેમાં મેં સૌથી પહેલાં 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલું ફૂલ ફેટ ક્રીમ એટલે કે વ્હીપ્ડ ક્રીમ લીધેલું છે. તો બજારમાં આ રીતનો વ્હીપ્ડ ક્રીમ તમને કોઈ પણ બેકરી કે પછી સુપરમાર્કેટમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે. આ ક્રીમનો ઉપયોગ જનરલી આપણે કેકને સજાવવા કે પછી આઈસક્રીમ બનાવવા માટે કરતા હોઈએ છીએ. અને જો તમારે વ્હીપ્ડ ક્રીમનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેની જગ્યાએ અમૂલ ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. જનરલી આ રીતનું ફ્રેશ ક્રીમ લો ફેટનું હોય છે, જે તમને કોઈ પણ અમૂલ પાર્લર કે પછી ડેરીમાં ખૂબ જ સહેલાઈથી મળી જશે. અને જો તમારે ક્રીમનો ઉપયોગ ના કરવો હોય તો તમે તેની જગ્યાએ 1 કપ જેટલી ઘરની ફ્રેશ મલાઈનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમે આઈસક્રીમ બનાવવા માટે આ 3 ઓપ્શનમાંથી કોઈ પણ 1 ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. તો હવે આઈસક્રીમ માટે ક્રીમને ફેટવા મેં અહીંયા 1 બાઉલમાં થોડા બરફ લીધેલા છે.
હવે તેની સેન્ટરમાં એક બાઉલને રાખી દઈએ. તો બરફની વચ્ચે ક્રીમને ફેટવાનું બાઉલ રાખવાથી બરફ બાઉલને ઠંડુ રાખે છે, જેનાથી ક્રીમ ફેટાયા પછી જરા પણ લિક્વિડી નથી થતું. હવે તેમાં 1 કપ અને વજનમાં 200 ગ્રામ જેટલું વિપ્ડ ક્રીમ એટલે કે ફૂલ ફેટ ક્રીમ એડ કરી દઈએ અને આ રીતના વિસ્કરની મદદથી ક્રીમને સારી રીતે ફેટી લઈએ. તો ક્રીમને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે, જેનાથી આપણો આઈસક્રીમ એકદમ ક્રીમી અને ખાવામાં હલકો થાય છે. અને જો તમારી ઘરે ઇલેક્ટ્રિક વિસ્કર હોય તો તમે તેનો ઉપયોગ પણ ક્રીમને ફેટવા માટે કરી શકો છો. બસ આ રીતના હેન્ડ વિસ્કરથી થોડો ક્રીમને વિસ્ક કરતાં વધુ સમય લાગે છે. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ક્રીમ એકદમ સારી રીતે ફેટાવાની લીધે ફૂલવા લાગ્યું છે, મીન્સ કે તેમાં હવાના કણ ભરાવા લાગ્યા છે. અને ફેટાયેલા ક્રીમમાં જો આ રીતના સ્ટીફ પીક ફોર્મ થાય, મીન્સ કે આપણું ક્રીમ એકદમ પરફેક્ટલી આઈસક્રીમ માટે ફેટાઈ ગયું છે. તો આપણું ક્રીમ ફેટાઈ જાય એટલે આપણે તેને બરફના બાઉલમાંથી કાઢી લઈએ. તો હવે આપણે તૈયાર થયેલા આઈસક્રીમ બેઝને જોઈ લઈએ. તો લગભગ 15 થી 20 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેઝ એકદમ ઠંડો થઈ ગયો છે અને આ રીતનો ઘટ પણ છે. જો આ સમયે તમારા બેઝમાં થોડા પણ ગાંઠા લાગતા હોય તો તેને હેન્ડ વિસ્કરની મદદથી વિસ્ક કરીને આ રીતનો એક રસ કરી લેજો. હવે આઈસક્રીમ બેઝને ફેટાયેલા ક્રીમમાં એડ કરી દઈએ, સાથે ફ્લેવર માટે 2 થી 3 ટીપા જેટલો વેનિલા એસેન્સ એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ એલચી પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે વિસ્કરની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આઈસક્રીમ બેઝ એકદમ સારી રીતે ક્રીમ સાથે મિક્સ થઈ ગયો છે અને તૈયાર થયેલા આ મિક્સરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે એકદમ ઘટ અને ક્રીમી છે. તો તૈયાર થયેલા આ આઈસક્રીમ બેઝને આપણે બીજી વાર ચર્ન કરવાનો છે, એટલે તેને કોઈ પણ કોથળી કે પછી ડીશથી ઢાંકીને રેફ્રિજરેટરમાં 2 કલાક માટે રાખી દઈએ. તો આપણો બેઝ સેટ થાય છે ત્યાં સુધી આપણે આઈસક્રીમમાં એડ કરવાના કાજુ અને દ્રાક્ષને સુધારી લઈએ. તો તેના માટે મેં અહીંયા 1/4 કપ અને 4 મોટી ચમચ જેટલા કાજુના ટુકડા લીધેલા છે, સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/4 કપ અને 4 મોટી ચમચ જેટલી સૂકી દ્રાક્ષ લીધેલી છે. તો આઈસક્રીમમાં આ કાજુ દ્રાક્ષને એડ કરતા પહેલા તેને થોડા ગરમ પાણીમાં પલાળી દઈએ. તો લગભગ 5 થી 7 મિનિટમાં જ આપણા કાજુ અને દ્રાક્ષ એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેમાં રહેલો પાણીનો ભાગ કાઢી અને તેને ઝીણા ટુકડામાં કટ કરી લઈએ. તો આઈસક્રીમમાં એડ કરવાના આપણા કાજુ અને દ્રાક્ષના આ રીતના નાના ટુકડા થઈ ગયા છે. તો 2 કલાક પછી આપણા આઈસક્રીમને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી ક્રીમી આપણો આઈસક્રીમ તૈયાર થયો છે. હવે આપણે તેને ફરી પાછો એકવાર ફેટી લેવાનો છે. તો આઈસક્રીમને બીજી વાર ફેટવાથી તે એકદમ એરી અને ફ્લફી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આપણો બેઝ સારી રીતે ફેટાઈને એકદમ ફ્લફી થઈ ગયો છે. તો હવે તેમાં કટ કરેલા કાજુના થોડા ટુકડા એડ કરી દઈએ અને થોડા ટુકડાને આપણે આઈસક્રીમની ઉપર એડ કરશું અને આ રીતના આપણે દ્રાક્ષના પણ થોડા ટુકડા એડ કરી દઈએ અને તેને ચમચાની મદદથી આઈસક્રીમમાં મિક્સ કરી લઈએ. તો આપણો એકદમ ક્રીમી કાજુ દ્રાક્ષ આઈસક્રીમ તૈયાર થઈ ગયો છે. હવે તેને સેટ કરવા માટે મેં અહીંયા આ રીતનો એક એર ટાઈટ કન્ટેનર લીધેલું છે, તેમાં આઈસક્રીમને એડ કરી દઈએ અને હવે ઉપરથી થોડા કાજુના ટુકડા અને થોડા સૂકી દ્રાક્ષના ટુકડાને સ્પ્રિંકલ કરી લઈએ અને હવે ઢાંકણ બંધ કરીને આઈસક્રીમને ફ્રીઝરમાં 7 થી 8 કલાક કે પછી આખી રાત માટે સેટ કરવા રાખી દઈએ. તો 7 થી 8 કલાક થઈ ગઈ છે, હવે આઈસક્રીમને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો આઈસક્રીમ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા આઈસક્રીમને સ્કૂપ વડે કાઢી અને સર્વ કરી લઈએ. તો એકદમ ક્રીમી ક્રીમી અને બજાર જેવો કાજુ દ્રાક્ષ આઈસક્રીમ તૈયાર થઈ ગયો છે. છેને ઘરે બનાવવો એકદમ સહેલો. તો ઘરે 100% બજાર જેવો એકદમ ક્રીમી અને સોફ્ટ કાજુ દ્રાક્ષ આઈસક્રીમ બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.